સુરતમાં આમ આદમી પાર્ટીના ગ્રુપમાં અશ્લીલ વિડીયો મુકાતા હોબાળો મચ્યો. આમ આદમી પાર્ટી સુરત આ નામનું એક ગ્રુપ કે જેમાં કોઈ શખ્સે અશ્લીલ વિડીયો મૂક્યો, જેનાથી ગ્રુપમાં સામેલ મહિલા કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો. આપના મહિલા કાર્યકરોએ અશ્લીલ વિડીયો મૂકનારા સામે પગલાં લેવાની માંગણી કરી છે. બળદેવ સુથાર અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે. બળદેવ, આ કોઈ મામલો શું છે? જે રીતે કહી શકાય છે કે આમ આદમી પાર્ટીના જે રીતે જે વિડીયો જે છે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે કે તેમનું એક આમ આદમી પાર્ટીનું ગ્રુપ છે તેની અંદર કોઈ વ્યક્તિ દ્વારા જે અશ્લીલ જે વિડીયો જે અપલોડ કરતાની સાથે જે વિવાદ સર્જાયો હતો. કારણ કે અવારનવાર આજે આ રીતે રાજકીયના જે પાર્ટીના જે ગ્રુપો તેની અંદર કોઈ ને કોઈ અશ્લીલ જે વિડીયો મૂકતા હોય છે તેના કારણે વિવાદ સર્જાતો છે. કારણ કે ગ્રુપની અંદર મહિલાઓ પણ કેટલીક હોય છે, સાથે જે હોદ્દેદારો હોય છે તે પણ હોય છે. આ જે સુરતની અંદર આમ આદમી પાર્ટીનું જે ગ્રુપ છે તેની અંદર આજે અશ્લીલ વિડીયો મુકાતાની સાથે લોકોમાં રોષ જોવા મળે છે અને આ જે વ્યક્તિ જે મૂકે છે તેની સામે જે કહી શકાય તે પ્રમાણે તેમની સામે પગલાં ભરવામાં આવે તે રીતની માંગ પણ ઉઠી રહી છે. જી,